નમસ્કાર, તમારી બે ત્રણ પ્રકારની ભ્રમણાઓ ભાંગવા માટે આવી છું. એમાંથી સૌથી પહેલી વાત એ છે કે સાયન્સ એટલે દુનિયાનો સૌથી અઘરો અને બોરિંગ સબ્જેક્ટ. બીજી વાત એ છે કે વિજ્ઞાન એ ખાલી હોશિયાર છોકરાઓ માટે જ છે એવું આપણે માનીએ છીએ. અને ત્રીજી અને સૌથી મહત્વની વાત એ છે કે વિજ્ઞાનને સમજવું એટલું બધું કપરું છે કે એના માટે તમારે કોઈ સ્પેશિયલ પ્રકારના સ્કૂલિંગની જરૂર પડે છે. તો આ બધું જ તમને સમજાવું, વિજ્ઞાનને તમને સમજાવું અને હું સમજું, પણ મને કોણ સમજાવી રહ્યું છે. આપણી સાથે ડૉક્ટર મેઘા ભટ્ટ છે અને એમની પાસેથી આ બધા પ્રોજેક્ટને સમજવા છે, એ શું કરી રહ્યા છે, કેવી રીતે વિજ્ઞાનને સરળતાથી સમજાવે છે, એ બધું જ એમની પાસેથી સમજીશું. મેઘાબેન, થેન્ક યુ સો મચ તમે અમારી સાથે જોડાયા. અમે એમની લેબોરેટરીમાં અત્યારે છીએ અને મારી ચારે બાજુ બાયોલોજીની જબરદસ્ત ફિલિંગ આવી રહી છે મને. તો તમારી પાસેથી સૌથી પહેલાં મારે એ સમજવું છે કે તમે જે રૂટીન લોકો ભણાવે છે એના કરતાં શું અલગ ભણાવી રહ્યા છો અને તમે એવું કેમ માનો છો કે વિજ્ઞાને ખરેખર સમજાવવું સરળ છે? વિજ્ઞાન સમજાવવું એટલું બધું સરળ છે અને જાણવું ખૂબ જ જરૂરી છે, કારણ કે એ બધે જ છે. આપણી આજુબાજુ આપણે જે કાંઈ જોઈએ છે, શ્વાસ લેવાથી માંડીને આપણે જન્મ્યા ત્યાં સુધી, બધું જ વિજ્ઞાન જ છે. અને આઈ થિંક એને સમજાવવું ખૂબ જ સરળ છે, કારણ કે બહુ સાદી રીતે તમે નાની નાની વસ્તુઓથી આ વસ્તુ સમજી શકો છો. એટલે વાંચીને એને અઘરું બનાવવા કરતાં કદાચ બતાવીને એને કહી શકાય તો વધારે મજા પડે. એટલે આપણે અહીંયા સાયનોટેકમાં એવું કરીએ છીએ કે બાળકોને અનુભવથી આવિષ્કાર સુધી લઈ જઈએ. કે એક ટેગલાઇન છે કે એક્સપોઝર લીડ્સ ટુ એક્સપ્લોરેશન એન્ડ એક્સપ્લોરેશન ટુ ઇનોવેશન, કે બચ્ચાને અમુક વસ્તુથી એક્સપોઝ કરો, જો એ લોકોને ગમે તો એ પોતાની મેળે જ હાથ જમા આવે, એક્સપ્લોર કરે, અને એક્સપ્લોર કરે તો જ કદાચ ઇનોવેશન તરફ વળે. તો આઈ થિંક હું તમને એક બહુ સુંદર ઉદાહરણ આપું કે ફિઝિક્સનો એક કોન્સેપ્ટ છે સેન્ટર ઓફ માસ, કે જેમાં એ આપણે આજુબાજુ બધે જ જોઈએ છે કે એક બાંબુ પર ચાલતી છોકરી છે જે દોરડા પર ચાલે છે અને હાથમાં બાંબુ લઈ અને પોતાને બેલેન્સ કરે છે અને સરસ મોટું મ્યુઝિક વાગે છે. લોકોને એ પણ નથી ખબર હોતી કે સંગીતને કાંઈ લેવા દેવા જ નથી બેલેન્સિંગ સાથે. સંગીત તો માત્ર લોકોને આકર્ષવા માટે છે, પણ એ જે બાળકી ચાલી રહી છે એ પોતાને બેલેન્સ માત્ર બાંબુથી કરે છે, કે એ જમણો પગ મૂકે તો ડાબી બાજુ ઊંચું કરે અને ડાબો પગ મૂકે તો જમણી બાજુ ઊંચું કરે. તો એને આપણે સિમ્પલ એક્ઝામ્પલથી જોઈ લઈએ કે આ પેન્સિલનું મધ્ય બિંદુ આ કાળી લાઈન ઉપર છે. હવે હું એમ કહું કે આ કાળી લાઈનથી એને પકડવા કોશિશ કરીશ તો હું બેલેન્સ કરી શકીશ? ના, કારણ કે આ બાજુ થોડું વધારે વજન છે, એક ઇરેઝરનું વજન છે રબરનું. એટલા માટે હું એને થોડુંક ખસાડીશ તો એનું મધ્યબિંદુ, જેને આપણે સેન્ટર ઓફ માસ કહીએ છીએ, તો થોડુંક ખસીને ખસશે, થોડુંક જ, કારણ કે આનું વજન બહુ ઝાઝુ નથી. એટલે પણ ખરેખર મારે જો અહીંયાથી જ એને ઊંચકવું હોય તો હું એને ઊંચકી શકું? હા, ઊંચકી શકું. તો આપણે બાળકને એ સવાલ પૂછીએ કે કેવી રીતે? તો આપણે કહીએ કે ત્રાજવામાં જેમ શાક લેવા મમ્મી જાય અને એક બાજુ વજન અને એક બાજુ શાક મૂકે ત્યારે ત્રાજવું બરાબર બેલેન્સ થઈ જાય. તો બસ એવી જ વાત છે કે આ બાજુ આપણે થોડું વજન લગાડ્યું તો આપણે નિરાતે એને બેલેન્સ કરી શકશું. હવે આના પછીનો સવાલ આપણે બાળકને એવો પૂછી શકીએ કે ચાલો હવે મારે જો અહીંથી જ એને પકડવું હોય તો હું એને પકડી શકું? તો બાળકને તમે વિચારો તો કરી દો છો કે ખરેખર એવું થઈ શકે? તો પછી એનું એક સિમ્પલ ઉદાહરણ છે કે આ પેન્સિલ છે, એના પર મેં એવું બનાવ્યું કે ડાબી બાજુનું વજન ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુનું વજન. તો આપણે એ બંને બાજુ જ્યારે સમાન વજન હોય તો ડેફિનેટલી તમે એને ત્યાંથી પણ એનું મધ્યબિંદુ, કારણ કે આ સેન્ટર ઓફ માસની જે વાત છે એ મધ્યબિંદુની વાત નથી, જ્યાં એના વજન કેન્દ્રિત થાય છે બધું એની વાત છે. અને આના ઉપરથી તો બાળક આગળ ઉપર જઈને એક્રોબેટિક્સ, કેટલું સાયન્સ, સર્કસ, આ બધા લોકો આ જ ફોલો કરે છે, બરાબર ને, સ્ટેબિલિટી માટે. એટલે આખું જે ફિઝિક્સ જે છે, જે ડાન્સમાં છે, ગીતોમાં છે, દરેક જગ્યાએ આ વસ્તુ શીખવી શકાય છે અને બહુ સુંદર રીતે શીખવી શકાય છે. જો, એટલે મેં હમણાં એવું જ કહ્યું કે આખી જિંદગી LHS ઇઝ ઇક્વલ ટુ RHS લખતા હતા, પણ શું કામ લખીએ છીએ એ ખબર નહોતી. આવું કોઈ બાયોલોજીનો પ્રોજેક્ટ, કેમ કે તમે જેમ કે આ મને લાઇટનું ઉદાહરણ પણ આપતા હતા, એ પણ તમે જો એને સમજાવી શકો તો. હા, આપણે સામાન્ય નાગરિક માટે ચોક્કસ આ વસ્તુ હું કહીશ કે આજે જ્યારે દુનિયા, યુનાઇટેડ નેશન સ્પેશિયલી, જ્યારે ક્લાઇમેટ ચેન્જના વોરિયર્સ બનવાની વાત કરે છે, કે આપણે દરેક સિટીઝને ક્લાઇમેટ વોરિયર બનવું જોઈએ. અને એસ્પેશિયલી આપણે બાળકોમાં આ સમજ એટલા માટે આપવી જોઈએ કે એ આપણું ભવિષ્ય છે ને એ આગળ વધારવાના છે. તો પોતાના માટે દરેક બાળક સૌથી પહેલાં સમજે અને ઘરે સમજાવે કે આ જે આપણે યલો બલ્બ્સ, નોર્મલી ડેકોરેશન માટે ફોલ સીલિંગ ઉપર આવા યલો બલ્બ્સ યુઝ થતા હોય છે, તો યલો બલ્બ્સ જે છે એ 40 વોટનો બલ્બ જેટલું પ્રકાશ આપે એટલું 9 વોટનો LED બલ્બ પ્રકાશ આપે. તો બંને જો સરખો પ્રકાશ આપતું હોય તો 9 વોટનું LED જે છે એ ઇલેક્ટ્રિસિટી ઓછી કન્ઝ્યુમ કરે છે. તો એ લોકો માત્ર, આપણા કન્ઝ્યુમર્સ જે છે એ માત્ર કોસ્ટ જોતા હોય છે કે
આ બલ્બ 16 થી 40 રૂપિયાનો આવે, આ લગભગ 120 થી લઈને 180 સુધીનો આવે, અને આ 230 થી લઈને 280 સુધીનો આવે. તો દરેક બ્રાન્ડ પ્રમાણેની કિંમત અલગ અલગ હોય, એટલે લોકો સસ્તામાં નોર્મલી જતા હોય. પણ એ લોકો એમ ન વિચારે કે મારું લોંગ ટર્મ ઇલેક્ટ્રિસિટી બિલ તો 9 વોટથી ઘટી જ જવાનું છે, અને ફાઇનલી તમે 5 વર્ષે એવા સ્ટેજ ઉપર આવો કે જ્યારે તમે કમ્પ્લીટલી એની કોસ્ટ રિકવર કરી દીધી હોય. તો અલ્ટિમેટલી લોકો ચોક્કસ એલઈડી તરફ જાય, સસ્ટેનેબિલિટી તરફ વળે, અને આજે દુનિયાને એની જરૂર છે કે કાર્બન એમિશન ઓછું થાય. વાત સાચી છે. અને આપણે ઘરમાં બલ્બ લાવવાની ચર્ચા થતી હોય તો જનરલી બાળકો એમાં પાર્ટિસિપેટ નથી કરતા મોટા ભાગે, પણ જો એમને ખબર હોય કે કયા બલ્બથી શું થઈ શકે છે અને એ આપણા અને દુનિયા માટે, કેમ કે અલ્ટિમેટલી આપણે કહીએ ને કે દુનિયાને આની જરૂર છે, તો મોટા ભાગે લોકો એવું કહેતા હોય કે દુનિયાને જરૂર છે ને, અમારે શું. પણ આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ કે આપણે એ જ દુનિયાનો હિસ્સો છીએ, આપણે જે કરીએ છીએ એ જ દુનિયામાં આવે છે, અને એટલે જ આ બધી વાતોથી બહુ જ ફરક પડતો હોય છે. બાકીના બધા બાયોલોજીના ઘણા બધા મોડેલ્સ અને પ્રોજેક્ટ તમને દેખાતા હશે, પણ હવે અમે શાંતિથી નીચે જઈને બધી વાતો કરીશું, વિજ્ઞાનની વાતો કરીશું. વિશિષ્ટ વાતો હશે પણ બહુ અઘરી નહીં હોય, એટલે મળીએ છીએ નીચે. અને બહુ જ બધા વર્ષો પછી ક્લાસરૂમમાં બેસી હોય એવું બહુ જ સરસ લાગી રહ્યું છે મને. અને મેઘાબેનની પાસેથી એ સમજવું છે કે આ ક્લાસમાં બેસતા છોકરાઓમાં ક્યુરિયોસિટી એ લોકો જ્યારે અહીંયા આવે છે ત્યારે જ હોય છે, કે કેવી રીતે વિજ્ઞાન માટે જિજ્ઞાસા અને બાકીની બધી વાતોની ક્યુરિયોસિટી અલગ હોય છે, એને સમજવું છે, બાળકોના એપ્રોચને સમજવું છે. પહેલાં તો બાળકો બહુ જુદા જુદા પ્રકારના હોય. અગેન, આપણે જે આગળ એક્સપોઝરની વાત કરી, એમના માતા પિતા હોય એમને જ્યાં જ્યાં, કે શાળા પણ બહુ મોટો ભાગ ભજવતો હોય છે, કે કેવા પ્રકારનું વાતાવરણ એમને 6 વર્ષ સુધી લગભગ આપ્યું છે, એના ઉપર બાળકો કેટલું વાંચન છે. ઘણી વાર એવું હોય કે બાળકને એવું હોય કે બહુ ઓવરફીડ પણ હોય, કે જેમાં ખૂબ બધી ચોપડીઓ અને ખૂબ બધી જગ્યાએ ગયા હોય. પણ અલ્ટિમેટલી આ દરેક વસ્તુ સમજવા માટે આવું કેમ થાય છે, યુટ્યુબથી માંડીને બધી જ ચેનલોમાં કેવી રીતે થાયનો જવાબ મળે છે, પણ આવું શું કામ થાય છે, જો એનો જવાબ આપણે આપી શકીએ તો આઈ થિંક આપણે જંગ જીતી જઈએ. અને બાળકને શું કામ થાય છે એ સમજવું એટલા માટે જરૂરી છે કે એને એ વસ્તુ, કે આજે શાળાઓમાં કોઈ પણ પ્રોજેક્ટ્સ બનાવવાના હોય તો બહુ અનફોર્ચ્યુનેટ વાત છે કે બાળકો પ્રોજેક્ટ્સ બનાવે છે કેવી રીતે, કે 10-1 પ્રોજેક્ટ્સ જુએ, એમાંથી એવું વિચારે કે આ 5-1 મટીરિયલ મારી પાસે છે અને કદાચ આ સૌથી સુંદર લાગશે, તો ચાલો એને સરસ રીતે રિપ્લિકેટ કરી દઈએ. અને કદાચ, અને પાછા મા બાપ પણ બહુ સુંદર રીતે આજુબાજુવાળાને બોલાવે કે આ મારા બાળકે કરેલો પ્રોજેક્ટ છે. પણ અલ્ટિમેટલી આ ખરેખર એનું આઈપી છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી તો આપણી નથી, એ સમજાતું નથી. એટલે આખી વાતમાં કદાચ એ જે પોતાની ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ડેવલપ કરવાની જે વાત છે ને, એ ક્યુરિયોસિટી નર્ચર કરવાથી આવે છે, અને ધીમે ધીમે આવે છે. સારા સારા ફિલ્મો બતાવીને, સારા સારા કાર્ટૂન્સ, સાદા ટોમ એન્ડ જેરીમાં કેટલું બધું સાયન્સ છે. એટલું બધું, એટલે અમે લોકો અહીંયા હું કેટલા બધા ટોમ એન્ડ જેરીથી માંડીને કેટ ઇન ધ હેટથી માંડીને ઘણા બધા એવા કાર્ટૂન્સ છે કે જેની અંદર બહુ સુંદર વિજ્ઞાન શીખવતા હોય, કે સ્પેસથી માંડીને ઓશનથી માંડીને કયા કયા હેબિટેટ્સ તમે એક્સપ્લોર કરી શકો, એમ કેટ ગોઝ ટુ ધ ડેઝર્ટ એન્ડ વોટ ડઝ ઇટ ઓબ્ઝર્વ ઇન ધ ડેઝર્ટ, એમ કે રણમાં શું જોવાનું છે, આખી વાત કયા પ્રાણીઓ હશે ને કયા પ્લાન્ટ્સ હશે ત્યાંથી માંડીને બધું જ દેખાય છે, રાઈટ. એટલે આપણને એમ થાય કે અહીંયા આપણે બાળકોને ખૂબ જ મજાથી ભણાવવા કોશિશ કરીએ છીએ, કે એને જે કંઈ કરવામાં ખૂબ જ મજા આવતી હોય તો કદાચ આખી વાત બહુ સુંદર રીતે થાય, આઈ થિંક. આજે સાયન્સ ડે છે ને, એટલે એ વાત ખાસ હું મેન્શન કરી રહી છું કે આખી સૃષ્ટિમાં ચારે બાજુ વિજ્ઞાન છે. ફરક ખાલી એટલો છે કે તમારી દ્રષ્ટિ એને જોઈ શકે છે એ રીતે. શું તમને મનમાં પ્રશ્નો થાય છે આ બધા વિષયને લઈને? મેઘાબેનની પાસે આવી છું તો તમારી પાસે મારે તમારા વિશે પણ થોડું જાણવું છે, કેમ કે તમે એન્વાયરમેન્ટ સાથે જોડાયેલા છો. તમે કેવી રીતે આ ક્ષેત્ર સાથે જોડાયા અને પછી કેવી રીતે બાળકોને ભણાવવાનું શરૂ કર્યું? કદાચ 1995 થી શરૂ કરું, ત્યારે મારું ભણતર પૂરું કરી અને હું મુંબઈમાં મીઠીબાઈ કોલેજમાં ફૂલ ટાઈમ લેક્ચરર હતી, અને 99 સાલમાં અહીંયા અમદાવાદમાં પરિણીને આવી અને ત્યારે PhD કરવાનું શરૂ કર્યું. અને ફોર્ચ્યુનેટલી ધ પ્લેસ ઓફ વર્ક વોઝ ઇસરો, અને બહુ સુંદર રીતે ત્યાં અહીંયા 2 પસંદગી હતી, કે ટેક્સોનોમીમાં આગળ વધાય એવું નહોતું અને એન્વાયરમેન્ટલ સાયન્સમાં ઓપોર્ચ્યુનિટી હતી, અને ખૂબ જ સારો કાર્બન ચક્ર તે વખતે ક્લાઇમેટ ચેન્જ લોકો વાતો કરવા માંડ્યા હતા,
અને બહુ જ નવું હતું નેસન્ટ સ્ટેજ ઉપર, પણ છતાં પણ બહુ સરસ ગાઈડ સાથે હું એકચ્યુઅલી ન્યૂ કે મારી પાસે શું કામ કરાવી શકાય, આ કામમાંથી શું આઉટકમ નીકળશે. એટલે મેં એ વખતે નાઇટ્રોજન ચક્રનું આખું એસ્ટિમેશન બધું જ કર્યું હતું બેક ઇન ફ્રોમ 1999 to 2003. અને પછી અગેન એક સ્ત્રી તરીકે સારા લગ્ન જીવન સાથે તમારા સાથીની બદલી થઈ જાય એટલે અમે અમેરિકા શિફ્ટ થયા. અને પછી ત્યાં ટીચિંગ સાથેનો નાતો ચાલુ રહે એટલે ટીચિંગ ચાલુ રાખ્યું. અને પછી 2010 અમે જ્યારે પાછા આવ્યા ત્યારે મેં એક પ્રોજેક્ટ પ્રપોઝલ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં મૂકી હતી. અને એમાં એ પ્રોજેક્ટ પ્રપોઝલની સાથે એ હતી કાર્બન સેક્વેસ્ટ્રેશન ઉપર, કે આપણે અત્યારે જે ગ્લોબલ વોર્મિંગની વાત કરીએ છીએ તેમાં કાર્બન, આપણે દરેક એક્ટિવિટી દ્વારા કાર્બનને માત્ર છોડીએ છીએ પૃથ્વી પર, બરાબર? શ્વાસ લેવાથી માંડીને સવારે બ્રશ કરીએ તો નળ ચાલુ કરીએ પણ મોટરથી પાણી આવે છે, એટલે ત્યાં સુધી બધે આપણે કાર્બન છોડીએ છીએ. તો કાર્બનને જે ભેગો કરવાની વાત છે, નીચે લાવવાની વાત છે, તો આપણા જંગલોની અંદર કેટલો કાર્બન સિક્વેસ્ટર થાય છે એનું એસ્ટિમેશન મેં વિમેન સાયન્ટિસ્ટ પ્રોગ્રામમાં કર્યું. અને એ સુંદર રીતે પ્રોજેક્ટ 2015 પૂરો થયો. અને ત્યારે ઓલરેડી હું ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો આ પ્રોજેક્ટ કરતી હતી, પણ ગુજરાત યુનિવર્સિટીના ક્લાઇમેટ ચેન્જ એન્ડ ઇમ્પેક્ટ મેનેજમેન્ટ એવો માસ્ટર્સ પ્રોગ્રામમાં ભણાવવાનું શરૂ કર્યું હતું. અને એ ભણાવવાનું તો ચાલતું જ હતું, અને એની સાથે મને એક સુંદર વિચાર 2016 મારા બાળક સાથે આવ્યો કે બાળક જે કાંઈ ભણે છે એ એકચ્યુઅલી અમેરિકામાં અમે હતા એની વાત કરું કે મોન્ટેસરીમાં મારો દીકરો ભણતો હતો. અને મોન્ટેસરી પદ્ધતિ એવી પદ્ધતિ છે કે દરેક વસ્તુ કિનેસ્થેટિક, એટલે હાથમાં કરીને જોવું, અને એનાથી જ મને આવડે. એટલે આપણે એમ કહીએ કે મને તમે કહો અને હું સાંભળું છું, મને દેખાડો અને હું જોઉં છું, અને મને તમે આપો અને હું કરું છું, અને એ મને યાદ રહેશે. તો એ જે આખી વાત છે એ આપણને એમ થાય કે આપણી પાસે અહીંયા દરેક બોર્ડની અંદર ધારો કે 16 થી લઈને 18 ચેપ્ટર્સ જે હોય, તો એ કોન્સેપ્ટને આપણે જો એક્સપિરિયન્શિયલ લર્નિંગ એટલે અનુભવથી આવિષ્કાર સુધી તમે લઈ જાઓ એવી જે આખી વાત છે ને અનુભવથી ભણાવીએ, એક્સપેરિમેન્ટ નહીં. અનુભવ એટલે કે એક્સપેરિમેન્ટ, ફિલ્ડ ટ્રીપ્સ, એક્સપર્ટને મળવું, દરેકના વિષયના નિષ્ણાતને મળવું, કોમ્બિનેશન. અને નાના બાળકોમાં સ્ટોરી ટેલિંગ જે સૌથી વધારે ઇમ્પેક્ટફુલ હોય છે, કે લોકોને એટલી બધી મજા આવે, એના વિશે પણ હું તમને વધારે કહીશ કે કેવી રીતે સ્ટોરી ટેલિંગ આખું થતું હોય છે અને સ્ટોરી ટેલર્સને આપણે બોલાવીએ તો એ કેટલું બધું મજાથી બાળકની સાથે આખું એને ઇન્વોલ્વ કરી અને આખી વાત કરી શકે. તો આવી બધી જુદી જુદી પદ્ધતિઓથી જ્યારે તમે ભણાવો ત્યારે એ બહુ ઇમ્પેક્ટફુલ અને યાદ રહેતું હોય એવું હોય છે. હા, એટલે મારું પ્રશ્ન થોડુંક ક્લિશે પણ મને એકચ્યુઅલી એટલે સમજવું છે, કેમ કે આપણે ત્યાંથી આપણે બહુ જ અદ્ભુત સીઈઓઝ આપીએ છીએ અને આઈઆઈએમ આઈઆઈટીના લોકો બહુ જ સરસ રીતે અમેરિકાની કંપનીઝમાં રૂલ કરતા હોય છે, પણ ફેસબુક બનાવવાવાળા તો ત્યાંના જ હોય છે, ગૂગલ બનાવવાવાળા પણ, કે એવી પ્રોડક્ટ્સ કે જે આખી દુનિયા યુઝ કરે અને દુનિયા યુઝ ના કરે તો એને કશુંક છૂટી ગયું એવું લાગે. તો ત્યાં શું એટલું ખરેખર એ વાતાવરણમાં બહુ જ ફરક છે આપણી એજ્યુકેશન સિસ્ટમમાં, જ્યાં બાળક વિજ્ઞાનને જે રીતે જુએ છે અને અમેરિકાનું બાળક જે રીતે વિજ્ઞાનને જુએ છે, સેમ અહીંયા 5મું ધોરણ ત્યાં 5મું ધોરણ સરખી જ ઉંમર, તો એ ફરક શું હોય છે, ક્યાં ફરક પડે છે? ઓકે, હવે વિધાઉટ બીંગ એની બાયસ્ડ, યુ નો, આઈ વુડ બી વેરી ઓનેસ્ટ દેટ ત્યાં એક્સપિરિયન્શિયલ લર્નિંગ મિડલ સ્કૂલમાં જે પ્રેક્ટિસ થતું હોય, સી નાના બાળકોમાં પ્રાઇમરી સ્કૂલોમાં આપણે ત્યાં પણ હવે શરૂ થયું છે. ઓકે, પણ મિડલ સ્કૂલ જ્યાં સૌથી વધારે આ વસ્તુની જરૂરિયાત છે, કે જેમાં તમે આ બધી ઇનોવેશન લેબોરેટરીઝની પણ વાત કરો છો, એની અંદર રોબોટિક્સ એવા હાઈફાઈ વસ્તુઓની જરૂરત જ નથી. આજે ફોર્સ, સાઉન્ડ, લાઇટ, મોશન, જે દરેક વસ્તુ માટે એ લોકોને એક ફિલ્મ પણ કરિયર લેવી હોય તો એ લોકોને આ વસ્તુ શીખવી જ પડે, બહુ બેઝિક છે, બરાબર? તો જ્યારે આ બધા કોન્સેપ્ટ સિદ્ધાંતો શીખવવા માટે જે નાની નાની વસ્તુઓની જરૂરિયાત હોય એ પણ શાળામાં હોતી નથી, અને જો હોય તો એને સરસ રીતે શીખવાડવા વાળા હોતા નથી. આજે તમે એવું વિચારો કે આજે હું પોતે એવું વિચારું કે બીંગ એન એન્વાયરમેન્ટલ સાયન્ટિસ્ટ આઈ વુડ નોટ બી ધ રાઈટ પર્સન ટુ ટીચ સાઉન્ડ, બરાબર? કારણ કે હું ફિઝિક્સ બેકગ્રાઉન્ડ મેં ભણ્યું છે અને હું એક સરસ શિક્ષક તરીકે ચોક્કસ ભણાવી શકું, પણ આજે હું કોઈ સાઉન્ડ વાળા માણસ
કે ધારો કે મારા ફાધર ઇન લો છે તો એ પોતે સાઉન્ડના નિષ્ણાત છે, તો અમે અહીંયા ક્લાસરૂમમાં એમને બોલાવી અને એ એક્ચ્યુઅલ ડેમોન્સ્ટ્રેશન ઓફ પિચ કરે કે હાઈ પિચ કોને કહેવાય, લો પિચ કોને કહેવાય, તમે એમ્પ્લિટ્યુડ અને વેવલેન્થને કઈ રીતે એની સાથે મેચ કરો છો, તો બાળકને શું થાય કે એક મારા પર્સપેક્ટિવ સાથે એક નિષ્ણાતનો પર્સપેક્ટિવ એમાં આવે, તો શું થાય એને તમે એક્ચ્યુઅલી અનુભવનું વિજ્ઞાન કહો. કે અને અમેરિકાની અંદર જે મિડલ સ્કૂલમાં જે એક્સપિરિયન્શિયલ લર્નિંગ થાય છે, આઈ થિંક આપણે ત્યાં જો એ લાવવામાં આવે તો ચોક્કસ ફરક પડે. અને આ આપણે 2016 અહીંયા પ્રેક્ટિસ કરીએ છીએ, આઈ એમ વેરી પ્રાઉડ ઓફ દેટ. અને આ વસ્તુ 2020 નેશનલ એજ્યુકેશન પોલિસીમાં આવી છે કે કમ્પલસરી એક્સપિરિયન્શિયલ લર્નિંગ પ્રેક્ટિસ કરવું. કેટલું પ્રેક્ટિસ થઈ શકે અને કેટલું પ્રેક્ટિસ કરે એના ઉપર આઈ ડોન્ટ હેવ એની કમેન્ટ્સ, પણ કરવું જોઈએ. અને કરે તો ડેફિનેટલી બાળકોમાં એ ચેન્જ આપણે આવતી પેઢીમાં જોઈ શકશું. અચ્છા જી જી, મારે આમાં જેમ તમે સ્ટોરી ટેલિંગની વાત કરતા હતા, વિજ્ઞાનની કહાનીઓ કેવી હોય છે, કેવી રીતે કહેતા? બહુ સરસ હોય. જો હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે 4th ધોરણમાં એ લોકો માઇગ્રેશન શીખે છે, બરાબર, 4th અને 5માં. તો માઇગ્રેશનની વાત કરીએ કે જોજોનો દૂર પક્ષીઓ જતા હોય છે અને દરેક પક્ષીઓ, પ્રાણીઓ, દરેક માણસ, દરેક પ્રાણી જુદા જુદા કારણોસર માઇગ્રેટ થતું હોય છે. જેમ કે આપણે માણસની જ વાત કરીએ તો પૈસા કમાવા આપણે માઇગ્રેટ થઈએ છીએ જુદા જુદા વેસ્ટર્ન કન્ટ્રીઝમાં, એક્ઝેક્ટલી એવી રીતે એ લોકો ખોરાકની શોધમાં કે રિપ્રોડક્શન પર્પઝથી કે ઘણા બધા પર્પઝથી એ લોકો માઇગ્રેટ થતા હોય. હવે આવું આપણે બાળકને શીખવાડાય કેવી રીતે, બરાબર? તો આપણે કોલંબસની એક વાર્તા હોય કે એણે એના ટાપુ ઉપર એક બર્ડને જોયું, પછી એના ફાધરે એમને એમ કે કહ્યું કે ચાલ આપણે શિપ પર જવાનું છે. અને એ જમાનામાં બીજું કાંઈ હતું નહીં, એટલે મહિના પછી શિપ એક બીજા ટાપુ પર જ્યારે પહોંચ્યું ત્યારે એ જ બર્ડને જોયું. તો એને વિચાર આવ્યો કે આ આવું કેવી રીતે શક્ય છે કે આનું આ બર્ડ અહીંયા પહોંચ્યું. અને જ્યારે આપણે આ માઇગ્રેશનની વાત આ રીતે કરીએ તો કદાચ એને બાળકને ઇન્ટરેસ્ટ જાગે, એ વધારે વિચારી શકે, બરાબર. સિમિલર ટુ દેટ આપણે કદાચ સ્પેસમાં, પછી ધારો કે અમે જુદી જુદી હ્યુમન ઓર્ગન સિસ્ટમ્સ છે કે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, તો ડાયજેસ્ટિવ સિસ્ટમ પહેલાં મારી પાસે ભણે કે જેમાં એ લોકો ઓડિયો વિઝ્યુઅલથી ભણે, પછી આપણે જે સ્ટોરી ટેલર બોલાવીએ એને હું સમજાવું બધી આખી ડાયજેસ્ટિવ સિસ્ટમ, એટલે શી કેન મેક અ સ્ટોરી ઓન અર ઓન બીકોઝ શી ઇઝ ઓલરેડી એન ઇમેજિનેટિવ પર્સન કે જે આપણા કરતાં ડેફિનેટલી સારું. She is also an expert, right? So, આપણે કેવું થાય કે એને કોન્સેપ્ટ, એક સાયન્ટિફિક કોન્સેપ્ટ સાચો જ શીખવવો પડે બાળકોને, એમાં કોઈ મજાક ન ચાલે. એટલે આપણે બેસી અને એને શીખવાડીએ કે આમાં આ ઓર્ગન આવું હોય કે સ્ટમક છે તો એ કોથળી છે, એની અંદર એસિડ છે, બહુ ગરમ છે, એનું પીએચ વધારે છે. એટલે સરસ રીતે એ સ્ટોરી ચાલુ કરે કે દીપુ નામનું એક કેરેક્ટર છે કે એણે કોળિયાની અંદર કે બાળકે જેવું મોઢામાં મૂક્યું એ ભેગું અર ચારે બાજુથી એમાં લાળ એમાં જોડાવા માંડી અને હવે બન્યું બોલસ. અને બોલસ તો નીચે જવા માંડ્યું અને એક સાદા પાઇપની અંદર કે અરે મને તો સફોકેશન થાય છે, હું ક્યાં પહોંચી ગયો, તો ઇસોફેગસની વાત છે એવી રીતે. એટલે આખું સ્ટોરી ટેલિંગથી બાળકને તમે ઇમેજિન કરો કે ત્યાં શું છે, કેવું વાતાવરણ હશે, ત્યાં શું થવાનું છે, એને શું કહેવાય, તો કદાચ વોકેબ્યુલરી બહુ સરળ રીતે શીખી જાય. હા, વાત સાચી, એ બધા શબ્દો. અને બીજું, એક કલ્પના કરે વાર્તાની સાથે. મેં હોય છે આપણે વાર્તા કહેતા હોય તો મારો દીકરો બહુ નાનો છે, પણ મારે એવું બહુ અનુભવ થાય કે હું જ્યારે એને વાર્તા કહેતી હોઉં એટલે હું એવું કહું કે એક બહુ નાનો છોકરો હતો, એટલે મને પૂછે કે મમ્મી એનું નામ શું, પછી હું એ ના કહું એટલે પછી ધીરે હેતાત નામ છે એનું, હેતાર. એટલે બાળકો બહુ જલ્દી એમાં રિલેટ થતા હોય છે. તમે કેટલા ધોરણના, કયા ધોરણથી કયા ધોરણના બાળકો? આપણે 2 ધોરણથી લઈને 10મા ધોરણ સુધી ભણાવીએ છીએ. ઓકે. અને ખરેખર તો હું તમને ખરેખર કહું કે મને નાના બાળકો હવે બહુ ગમવા માંડ્યા છે. આખી જિંદગી માસ્ટર્સના બચ્ચાઓને ભણાવીને મને એવું હતું કે હું આ કરી શકીશ કે નહીં, આઈ એમ બીંગ વેરી ઓનેસ્ટ. પણ જે નિસ્વાર્થ પ્રેમ આઈ થિંક 10 વર્ષના બાળકો સુધી મળતો હોય છે એ અમેઝિંગ છે. મારી કેપેસિટી છે એટલે ઉપરના ધોરણમાં પણ ખૂબ સરસ આપી શકું છું. અને 10મા ધોરણના આપણા 2 બેચીસ બહુ જ ફ્લાઇંગ કલર્સથી પાસ થયા છે કે મા બાપને જાણવા મળે કે કોઈ ટ્યુશન ક્લાસીસની જરૂર હોતી નથી. પણ છત અને આગળ ઉપર થિયરીઝ અને પ્રેક્ટિકલ બંને બધું જ બધું જ કમ્પ્લીટલી. અને ઇવન 8th સ્ટાન્ડર્ડ પછી એ લોકો પેપર રાઇટિંગ પણ કરતા હોય કે જે એ લોકોની રિક્વાયરમેન્ટ હોય. પણ એટ ધ સેમ ટાઈમ જે બહારના ટ્યુશન અને કોચિંગ ક્લાસીસની અંદર એ લોકો જેટલા પેપર લખતા હોય એટલા બધા પેપર આપણે ન લખતા હોય, કારણ કે સાથે અનુભવ કરીને અલગ અલગ રીતે શીખતા હોય એટલે એને આવડી જ ગયું હોય. એટલે જ્યારે એ પહેલી થોડી વાર લખે ત્યારે પણ આપણને ખ્યાલ આવે કે એને સમજાઈ જ ગયું છે આખી વાત. ઓકે,
એટલે એ લોકોના સિલેબસ પ્રમાણે તમે ભણાવતા હોવ છો. તો બીજા ધોરણના છોકરાઓને વિજ્ઞાનમાં શું આવતું હોય છે? એટલે બીજા ધોરણમાં મેં ઘણું બધું ડેવલપ કર્યું છે. એ લોકોને ઈવીએસ એટલે એન્વાયરમેન્ટ અરાઉન્ડ અસ આવે છે, બરાબર? તો એમાં આપણા કમ્યુનિટી હેલ્પર્સ થી માંડીને એ લોકોને આખું લાઈફ અંડર ધ ઓશન એવું એક યુનિટ છે, ટ્રાન્સપોર્ટેશન એક યુનિટ છે, એમાં ઘણો ચાલે. એમાં એ લોકો અલગ અલગ ટાઈપની ફિલ્મ્સ જુએ. ધારો કે ત્રીજા ધોરણમાં એ લોકોને બર્ડ્સ આવે છે, તો અમે રિયો 1 જોઈએ, રિયો 2 જોઈએ, પછી બર્ડ્સ એન્ડ બીક્સના બધા અડેપ્ટેશન હોય, તો એ લોકો આપણે અલગ અલગ કપડાં ધોવાની ક્લિપ હોય એનાથી શું ઉંચકી શકાય, તો એવા સરસ સરસ હેન્ડઝ ઓન એક્ટિવિટીઝ છે કે જે દરેક વસ્તુ સાથે મેચ કરેલી છે, દરેક સિદ્ધાંત સાથે. તો મજા આવે છે કરવાની. એટલે હું પણ મારી જાતને અપડેટ અને અપગ્રેડ કરી રહી છું ધીમે ધીમે, કારણ કે આ એનો તો કોઈ અંત જ નથી, બરાબર ને? વાત સાચી છે. અને છેલ્લે ખાલી એટલું કહેવું છે કે આપણે જે રૂમમાં બેઠા છીએ એટલે કોઈ પણ ક્ષેત્ર વિજ્ઞાન વગર અધૂરું છે. આ કેમેરા એ વિજ્ઞાનની આપણને ભેટ છે. રૂમ ઠંડો છે તો એસી પણ વિજ્ઞાનથી છે. આમાં પણ કશુંક એન્જિનિયરિંગ જોડાયેલું છે. તો વિજ્ઞાન વગર બધું જ અધૂરું છે. બસ ખાલી જરૂર છે એ દ્રષ્ટિકોણ કેળવવાની કે જેનાથી આપણે વિજ્ઞાનને બહુ સરસ અને સરળ રીતે સમજી શકીએ. અને એ જો આવી રીતે મેઘાબેન તમે મને શીખવાડ્યું હોત તો હું ખબર નહીં આજે કદાચ જર્નલિસ્ટ ના હોત, બીજું કંઈક હોત. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. આપણે અહીંયા સાયનોટેકમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે પ્રયત્ન કરીએ છીએ અને છોકરાઓને સંશોધન તરફ દોરવા અને સાયન્ટિફિક એપ્ટિટ્યૂડ અને એટીટ્યૂડ કેળવાય એનો પ્રયત્ન કરીએ છીએ. અને એના માટે સૌથી સારી વાત એ છે કે ગયા વર્ષે પ્રેસિડેન્ટ તરફથી પણ આ વસ્તુ નવાજવામાં આવી અને એનો મને બહુ જ આનંદ છે. ઇનોવેશનની આપણે વાત કરીએ તો મારા જ બાળકો બીજા ધોરણથી દસમા ધોરણ સુધી જે કાંઈ ભણે છે એ પોતે જે કાંઈ શીખ્યા છે, સમજ્યા છે, એ લોકો બહુ જ સરસ પ્રોજેક્ટના સ્વરૂપે પ્રસ્તુતિ કરે છે, જેને અમે સાયનોફેસ્ટ એટલે કે અમારું કાર્નિવલ કહીએ છીએ. આ વર્ષે એ કાર્નિવલ 14 એપ્રિલે છે, ઓપન એન્ડ ફ્રી ફોર ઓલ એટ ગુલમોર ગ્રીન્સ. બધાને અમારા તરફથી હાર્દિક નિમંત્રણ છે કે લોકો આવી અને આ વસ્તુનો લાભ લઈ શકે, સમયસર આવે, બાળકો સાથે રમી શકે, પ્રોજેક્ટ જોઈ શકે અને એની મજા માણી શકે.